આજના કાર્યક્રમમાં કેવો રહેશે અને કેટલી જનમેદની આવશે ને શું સમર્થન રહેશે? આદિવાસી સમાજના ક્રાંતિકારી યુવાન અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં ખોટી એફઆઈઆરો કરીને કારણ વગરના ખોટી રીતે બદલાની ભાવનાથી જે રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે એના વિરોધમાં અને ચૈતરભાઈના સમર્થનમાં એક નહીં બે મુખ્યમંત્રીઓ આજે નેત્રંગ જેવા નાના શહેરની અંદર પધારી રહ્યા છે. મને એમ લાગે છે કે આ બહુ ઐતિહાસિક બાબત છે. ગુજરાતના આદિવાસી સમાજે વર્ષો સુધી ક્યારેક ભાજપ ક્યારેક કોંગ્રેસને મત આપ્યા છે, પરંતુ ભાજપના મુખ્યમંત્રીએ ક્યારેય નોંધ લીધી નથી આદિવાસી સમાજની. ત્યારે આજે તો એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આદિવાસી સમાજના સમર્થનમાં આવી રહ્યા છે એનો ખૂબ ઉત્સાહ આ આખા પંથકના તમામ ગામડામાં લોકોમાં આગેવાનોમાં દેખાઈ રહ્યો છે. લોકો ખુશ છે કે બે બે મુખ્યમંત્રીઓ અમારા સમાજની સાથે અમારા સમાજના સમર્થનમાં આવી રહ્યા છે. ખૂબ બહોળી સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે, આવવાનું ચાલુ પણ થઈ ગયું છે. માનની ચેતરભાઈ વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી આ પંથકમાં આગળ વધે તે માટે આજે અહીંથી હાકલ કરવાનો. ખાસ કરીને વાત કરીએ તો અહીંના જ મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે, બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે, માત્ર ને માત્ર એક લોકોને ભરમામાં આવી રહ્યા છે, કારણ કે ચૂંટણી તન છે. શું કહેવામાં મનસુખભાઈ વસાવાને મને એમ લાગે એમની પાર્ટી બહુ સિરિયસ લેતી નથી, તો આપણે એટલા બધા સિરિયસ લેવા જોઈએ નહીં. જે પાર્ટીમાંથી એ સાંસદ છે એ પાર્ટીએ હવે એમને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે, તો મનસુખભાઈને હવે આપણે પણ ગંભીરતાથી લેવાનું બંધ કરી ઉગતા સૂર્ય નવી શક્તિ નવી તાકાત ચૈતરભાઈ વસાવાની દિશામાં બધા જોડાય અને એમની સાથે મળીને ભળીને સાથે રહીને આ વિસ્તારના વિકાસ માટે આગળ વધે એ હવે જરૂરી પણ છે અને એ થવું જોઈએ. એમને વાત પર પ્રતિક્રિયામાં કહી હતી કે જો આપના નેતા દિલ્હીના જેલમાં છે તો અમને કઈ રીતે છોડાવશે? જે લોકોએ ભાજપ સાથે રહીને આદિવાસી વિસ્તારમાં નકલી કચેરીઓ ખોલી એને સીઆર પાટીલના હસ્તે એવોર્ડ આપવામાં આવશે, પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં રહીને સરકારી સ્કૂલ ખોલી અને ગરીબ બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરી એમને જેલમાં ભર્યા છે. જે લોકોએ નકલી ટોલનાકા ખોલ્યા એમને ભાજપ એવોર્ડ આપશે, પણ જે લોકો દવાખાના મોહલ્લા ક્લિનિક ખોલશે એને જેલમાં પૂરશે. જે લોકો પેપર ફોડે છે, જે લોકો બ્રિજ તોડે છે ભ્રષ્ટાચાર કરીને, જે લોકો કટકી ખાઈ જાય છે આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિમાંથી એને ભાજપ ઇનામ આપે છે, એવોર્ડ આપે છે, અને જે લોકો જનતાનું સારું કામ કરે છે આમ આદમી પાર્ટીના એને જેલમાં પૂરે છે. એટલે અમારા નેતા જેલમાં હોય તો અમારા માટે એ ગર્વની બાબત છે કે એ નકલી ટોલ નાકું બનાવીને નહીં પણ સરકારી સ્કૂલ બનાવીને જેલમાં ગયા છે, એ ગર્વની બાબત છે. સાહેબ, આ જાહેર સભા લોકસભાની ચૂંટણી લઈને કેવું રહેશે? ચૂંટણી તો હજુ આવી નથી એટલે શ્રી ગણેશ કહી શકાય નહીં, પણ આમ અમે અમારું કામ કરી રહ્યા છે લોકો સુધી અમારી વાત પહોંચાડવા માટે અને ચૈતરભાઈ વસાવાને તેમજ આદિવાસી સમાજને જે અત્યાચાર થઈ રહ્યા છે ભાજપ દ્વારા એ ઉજાગર કરવા માટે અમે આજનો આ કાર્યક્રમ કર્યો છે.